નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધાય? ફૂલ મોજમાં, લહેરમાં તૈયારી કરતા હશો અને ધોરણ 12 માં ભણતા ભણતા યાદ કરતા હશો કે સાહેબ 10મા માં પૂરા માર્ક આવ્યા, બહુ સારા માર્ક આવ્યા, હવે 12મા માં હું સાયન્સ લઈ બેઠા હી, આર્ટ્સ લઈ બેઠા હી, કાઈ કરો. તો પાછા વિડિયો ચાલુ થઈ ગયા છે, તમારા સુધી પહોંચી રહ્યા છે. તો પહેલીવાર આવ્યા હોય મિત્રો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને શેર કરી દો અને કહી દો કે છે પરિચય, મંદિરમાં દેવોને મારો, મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે, નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે બધા તમારા પ્રતાપે ઓળખે. તો આપ બધાનું આપણી આ મસ્ત મજાની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણે આજે જોવાના છીએ પાઠ નંબર 20 જોવાના છે. 20મો પાઠ છે બાળકો, ઈ મસ્ત મજાનો છે, મુદ્રાઓનો પાઠ છે. મુદ્રા નામ ધનમ પ્રોક્તમ. ભાઈ મુદ્રા જે છે પહેલાના સમયમાં પ્રચલિત હતી, ધીમે ધીમે ઈ ધનમાં કન્વર્ટ થઈ ગઈ. પહેલા અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ રહેતા હતા, અલગ અલગ પ્રકારના પહેલાના સમયમાં જે રાજાઓ આવ્યા એમના અલગ અલગ પ્રકારના સિક્કાઓ છે ઈ પ્રચલિત થયા. સોના, મોતી, હીરા, જવેરાત એ કરતા કરતા જે રાજાએ પોતાની રીતે છાપણી કામ કર્યું, પછી કઈ રીતે ધીરે ધીરે કરતા આપણે ચલણમાં આવ્યા, સિક્કામાં આવ્યા, પછી નોટની અંદર કન્વર્ટ થઈ ગયું, પછી 1 રૂપિયાની નોટ, 2ની નોટ, 5ની નોટ, 50ની નોટ, 100ની, 200ની, 500ની, 1000ની, આવી રીતે અલગ અલગ પ્રકારની નોટો બનતી ગઈ. કઈ રીતે ત્યાં સુધીની કથા છે એ કથા આખે આખી બાળકો આપણને આ પાઠની અંદર કરવામાં આવેલી છે. એ વાર્તા જે છે એ વાર્તા આપણને આખા પાઠમાં બતાવવામાં આવેલી છે મિત્રો. પાઠ એકદમ મસ્ત મજાનો અને સેલો છે. ભારતમાં પહેલા આવી રીતની તમે જોઈ શકો એવી અલગ અલગ પ્રકારના સિક્કાઓ રાજાઓ પ્રમાણે પ્રચલિત કરવામાં આવતા હતા. પછી જેમ અલગ અલગ રાજાઓ ફરતા ગયા, સમય ફરતો ગયો, સદી ફરતી ગઈ, એમાં નોટ આવવા માંડી. નોટ આવી ખરા, નોટ બંધી આવી, નોટ ચલણમાં મુકાણી ખરા, પછી લઈ લીધી. હવે એવી રીતે કઈ રીતે ત્યાં સુધી પહોંચાણા તેની વાત આપણને આ પાઠની અંદર કરવામાં આવે છે. હવે આ પાઠ પરીક્ષામાં ખૂબ અગત્યનું છે, આમાંથી ઘણું બધું આપણને પૂછાવાની શક્યતા સંભાવનાઓ મળેલી છે. હવે એમાં શિષ્યથી ચાલુ થાય છે કે છે નમો નમઃ ગુરુ, તો આમે પણ ગુરુજી કે છે મારું પહેલું જોઈ નમો નમઃ, નમસ્કાર, કેમ છો, તો આપણે પણ એની સામે તમને કહેતા હોય છે બરાબર. કાંઈ કીધું ગુરુ કે વર્ધતા, નમસ્કાર કર્યા એટલે ગુરુજી કે આશીર્વાદ, સદા સુખી રહ્યો, હે આશીર્વાદ આપે, વૃદ્ધિ પામો. શું થાય તમારી? ગુરુજી એ કીધું ક્યાં છે કે ભાઈ તમારી વૃદ્ધિ થાય, ભણો ગણો આગળ પૈસા કમાવો. શિષ્યએ કીધું અદ્યમયા એકમ પદ્યમ પઠિતમ, મે એની કે પદ્ય શું, તો કે યસ્યાસ્તિ મુદ્રા સનરહ કુલીન સએવ વિદ્વાન સચ માનનીય સએવ નેતા સચ રક્ષણીય સર્વે ગુણાતા મનુયાન્તિ લોકે. અશ્ય પદ્યસ્ય તાત્પર્યમ જ્ઞાતું ઈચ્છામિ. ભાઈ શિષ્ય એ કીધું આજે મે ગુરુજી સાહેબ એક શ્લોક વાંચ્યો, પછી એનો શ્લોક બોલ્યો. શું શ્લોક બોલ્યો? તો આ હું બોલ્યો યસ્યાસ્તિ મુદ્રા સનરહ કુલીન, તો કે જેની પાસે ચલણ છે મુદ્રા તે મનુષ્ય કુલીન છે. હવે કે કુલીન છે સ એવ વિદ્વાન સચ માનનીય, એ જ શાસ્ત્રોને જાણનાર છે ને એ જ આદરણીય છે. ભાઈ પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા નો દાસ, રૂપિયા હોય તો કે નાખાલાલ આવો આવો આવો, અને રૂપિયા વહી જાય તો એ નાખિયા આયા, તો કે ભાઈ જેની પાસે રૂપિયા છે એને માન છે, રૂપિયા એની પાસે જાય, તમારી પાસે રૂપિયા હોય તો ઓહો વાહ વાહ વાહ, નથી તો આવું છે. તો કે ભાઈ જેની પાસે પૈસા છે ને એનું અત્યારે માન પાન સન્માન આદર યશ કીર્તિ બધું એને પ્રાપ્ત. સર્વે સ એવ નેતા સ્વચ રક્ષણીય સર્વે ગુણાતા મનુયાન્તિ લોકે. હવે એ કેવો છે? તો કે એ આગેવાન છે, નેતા છે અને
રક્ષણ કરવા યોગ્ય છે. ભાઈ પૈસા હોય એટલે ક્યાંક દવાખાનું આવ્યું હોય ને આપણે કઈક મોટું દવાખાનું ને આપણા પૈસા ભરી દઈએ, ક્યાંક આપણે હલવાણા હોય તો આપણને બચાવી લઈએ, રક્ષણ કરવામાં યોગ્ય બને છે. જગતમાં બધા ગુણો તેને અનુસરે, પૈસા હોય એને ગમે હલવાડા હોય તો કે ભાઈ આવ આને બચાવ. અને હું આ શ્લોક નો ભાવાર્થ જાણવા ઈચ્છું છું. અસ્ય પત્યસ્ય વાકુઓ મને આનો અર્થ સમજાવો હોય કે મને આ કેવા શું માગે છે. મને આખો શ્લોક તો ખબર પડી ગઈ કે ભાઈ પૈસો છે તો બધું છે, પૈસા હોય એનું બધું કામ થાય, એના નેતા કેવા એ રક્ષા કરે, એવું એના તાત્પર્ય આપણને બતાવે. ગુરુજી કે સાધુ શિષ્ય સાધુ અસ્મિન પદ્ય મુદ્રાયા મહત્વ પ્રતિપાદન. સાધુનો મતલબ થાય સ્વાહ સાવાસ મહત્વ કોનું તો કે મુદ્રા. આ શ્લોકમાં મુદ્રાનું મહત્વ કીધું છે. મુદ્રા કોને કહેવાય? મુદ્રાનું ખરેખર આમ શું હતું પેલા માયતમ શું કેતા મુદ્રા, એનું મહત્વ જે આપણને આ શ્લોકમાં બતાવ્યું છે. હવે આ શ્લોકમાં મુદ્રા છે એ મુદ્રાનું આપણને વર્ણન કરતા શિષ્ય કે ગુરવ કેન મુદ્રા ઇતિ, કે ગુરુજી આ મુદ્રા કોને કહેવાય? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ મુદ્રા? તો કે શ્રુણો શિષ્ય સાંભળ, મુદ્રા નામ ધનમ પ્રોક્તમ વિનિમયસ્ય સાધનમ ધાતુમયી તથા ચાન્યા કર્ગ જજા પ્રતિક્રિયા. ભાઈ મુદ્રા નામે પૈસા વિનિમયનું સાધન કહેવાય. અત્યારે પૈસા હાથમાં ન હોય તો ગૂગલ પે થઈ જાય, ફોન પે થઈ જાય, બેંક ટ્રાન્સફર થઈ જાય, એનઈએફટી થઈ જાય, બરાબર? તો એ કે ભાઈ પૈસા છે ને એ વિનિમયનું સાધન છે ને એના વગર કાંઈ હાલે નહીં. એ તયો પ્રાચીન તરાકા. તો કે ભાઈ મુદ્રા ને ધનમાં સૌથી જૂનામાં જૂનું શું, પ્રાચીનમાં પ્રાચીન શું? તો ગુરુ કે ધાતુમયી મુદ્રા પ્રાચીન તરા, કારગજી મુદ્રા તો અર્વાચીન. કે ભાઈ ધાતુથી બનેલી મુદ્રાઓ છે એ એકદમ પ્રાચીન જૂની છે અને કારગજી મુદ્રા અત્યારની તાજી છે. આગળ પ્રાચીન કાલે એતા મુદ્રા સુવર્ણમયી રજતમયી તામ્રમયી ચેતી વિવિધ હાસન, પરંતુ તદાનીન કારગજી આ મુદ્રા પ્રચલિત હતા. પહેલાના સમયમાં જે આ બધી મુદ્રાઓ છે, શું કીધું કે ભાઈ પ્રાચીન કાળ પહેલાના સમયમાં આ બધી મુદ્રાઓ છે એ હોનામાં હતી, બરાબર? કાગળમાં, અત્યારે આપણે જોઈએ છે ધાતુની અંદર હતી, તાંબામાં હતી. પણ એને કીધું ધાતુનું ચલણ પહેલા જૂનું છે, કાગળનું ચલણ અત્યારનું છે, વિનિમયના સાધન રૂપે વાપરવા માટે આ ધાતુના ચલણનો ઉપયોગ થતો. હવે ભારત દેશમાં મોટે ભાગે 2500 વર્ષ પહેલાથી પ્રચલિત છે. ભાઈ બાપુ આજ કાલની નથી, આ 2500 વર્ષ પહેલાની આપણને કહે છે કે ધાતુઓ છે વાપરવામાં આવતી. પૈસા જે છે એ પૈસા તો શું છે? અત્યારનું છે. પહેલાના સમયમાં ધાતુઓ ચાલતી, અત્યારે શું ચાલે છે? હવે પ્રાચીનમાં મુદ્રાઓ સુવર્ણની હતી, ચાંદીની હતી, તાંબાની હતી, વિવિધ પ્રકારની હતી. ત્યારે કાગળની મુદ્રાઓ મોટુની ઓલી ભાઈ કઈ વાતું ચીતું હતી નહીં, કાગળિયા ગુજ્યો ભાઈ હતા. શિષ્ય ગુરુવર્ય એતયો કતમા મુદ્રા અધિકતમ ઉપયુક્ત અસ્તિ, કે ભાઈ આમાં ગુરુજી આ બંનેમાંથી કઈ મુદ્રા વધારે ઉપયોગી છે? ભાઈ આમાંથી ઉપયોગી કઈ ધાતુ હે જાજુ ઉપયોગી કે આ કાગળિયા છે જાજા ઉપયોગી? બેમાં મહત્વ શેનું? કયું હારું, ધાતુ હારું કાગળિયા હારા? આવો ગુરુજીને પ્રશ્ન કર્યો. ગુરુજીએ એમને જવાબ આપ્યો, વત્સ એતયો ધાતુમયી મુદ્રા અધિકતમ ઉપયુક્ત. ધાતુમયી મુદ્રા શીઘ્ર વિનષ્ટા ભવતિ ન ભવતિ ઇયમ જલે નિમગ્ના અપિ તથૈવ તિષ્ઠતિ તૈલસ્ય અદભાગ અત્ર ક્યાં હોય ઉભ્યું એક મિનિટ. એના એક ઘણા બધા કારણ છે. કયા કયા કારણ છે? તો કે ભાઈ સોનાની મુદ્રા છે એને તેલની અંદર નાખો કે પાણીની અંદર નાખો તો એ લાંબા સમય સુધી ચલતી. હવે એ બંનેની સમાનતા છે, સમાનતા આપણને અહીંયા એને બતાવી. શું સમાનતા બતાવી? તો કે ઘણા બધા કારણ. પેલું કારણ, ધાતુની બનેલી મુદ્રા તરત નાશ પામતી નથી. ભાઈ સિક્કો હોય તો એ નાશ પામે, બિસ્કિટ કોઈ દી મોનાનું નાશ થાય નહીં, કેટલું હાચવીને રાખી જીવ કરતા જાજુ હાચવીને ને રાખી. આગળ પાણીમાં ડૂબેલી હોવા છતાં પણ તેમની તેમ રહે. તમે એને હજારો વર્ષ સુધી પાણીમાં નાખો કોઈ એમનું એમ દે, ધાતુની મુદ્રાને કાંઈ ખાતું
નથી બરાબર. પાણીની અંદર તમે જાઓ એમ નંબરીએ લાંબા સમય સુધી ધાતુની મુદ્રા છે એમ નંબરીએ માં કાઈ ધાતુ નથી. એના ઘણા કારણો છે. જો પાણીમાં છે મુદ્રા તો એમ ની એમ તેલની અંદર તમે જો તેલનો સંપર્ક થતાય ઉપર કોઈ અસર થતી ઓછા અગ્નિની મુદ્રાને સરળતાથી રક્ષવાનું કામ કરે છે બરાબર. આ મુદ્રા સરળતાથી રક્ષ શું કરે તો કે ભાઈ આને તમે ગમે એટલું કરો આને કાઈ થાય નહીં. દેશ અને પરદેશમાં આ ધાતુની બનેલી મુદ્રાથી વિનિમય કરવાનું શક્ય બને. અહીંથી આ દેશમાંથી બીજા દેશમાં જવું હોય આ મુદ્રાનો ભાવ એક રાખવો જોઈએ. આપણે કે ભાઈ થી અમેરિકા બીજે ક્યાંક જતા હોય ડોલરના ભાવ છે અહીંયા 1 રૂપિયો અને 80 રૂપિયા હે, ક્યાંક આપણાથી વધારે છે ક્યાંક આપણાથી ઓછા. ધાતુની મુદ્રા એ તો આ દુનિયામાં એક રૂપિયો નથી, વિચારો તો ખરા. કારણ કે ધાતુનું મૂલ્ય સર્વત્ર એક સમાન રીતે સ્વીકારવામાં આવ્યું. ભાઈ હોનાનો ભાવ છે બધી જગ્યાએ હોનું એક સરખું જ લાગે એક સરખો હોય ને બાબુ આ પાછું ચાલુ કરાવજો. ભવિષ્યમાં તમે કઈ નેતા અભિનેતા કઈ મોટા માણા બનો તમને એમ થાય તો કે આપણે કાગડિયા બાગડિયા પાછી નોટબંધી લાવો ધાતુ આપી દો અને પછી જો વિકાસ થાય ભારતનો હે. ચંદ્ર ઉપર પહોંચી ગયા ભાઈ સૂર્ય ઉપર જાય વિચારો તો ખરા કેવા કેવા તમે કોઈન્સ હતા પહેલા. પણ આ બધાય કાગડિયા કરતા સારા એવું અહીંયા કહેવામાં આવ્યું છે એના ઘણા બધા કારણો કીધા છે બરાબર. હવે શિષ્ય કે એવમ સ્થિતે કિમર્થમ કાગળજી, ભાઈ એવું હતું તો સુકામાં કાગળિયા લાવ્યા, કાગળિયાની મુદ્રાને હું આ અથાણા કરવા દા અને પ્રચલિત જ હુકમ કરવા દીધી આપણી સંસ્થાએ. તો કે ધાતોઃ મૂલ્યમ સર્વદા સર્વત્ર સમાનમ ન ભવતિ, યદા ધાતુમય મુદ્રા સ્વકીયા નિર્ધારિતા મૂલ્યાત અધિકમ મૂલ્યમ દદાતિ તદા જનાઃ તાં સંદૃહ્ય તિષ્ઠતિ. કે ભાઈ ઘણા બધા વ્યક્તિઓ છે બરાબર, આ ધાતુ જે છે બાકીના બધા ખાલી અને એક ના ખીચા ભરાયા તો આમાં શું કરવાનું. તો કે ધાતુની કિંમત હંમેશા બધે એક સરખી હોતી નથી. જ્યારે ધાતુમાંથી બનેલી મુદ્રા પોતાને નિશ્ચિત કરેલા મૂલ્ય કરતા વધારે મૂલ્ય ધારણ કરે ત્યારે લોકો તેનો સંગ્રહ કરે. હવે પછી એનો ભાવ વધવા માટે તો લોકો ભેગું કરે, ત્યારબાદ લોકો મુદ્રાની તીવ્ર જરૂરિયાતનો અનુભવ કરે. નિશ્ચિત મુદ્રાઓ મળતી નથી ત્યારે સ્વાભાવિક કોઈ અન્ય ઉપાય કરવો જોઈએ. તેથી અત્યારના સમયમાં કાગળની મુદ્રાનો વ્યવહાર કરવામાં આવ્યો. ભાઈ બધાય હાજરી હાજરી રાખી દે તો શું કરવાનું એમ થાય કે મારે 1 કરોડ રૂપિયા લઈને જવા તો કેટલા સિક્કા કેટલી વસ્તુ થાય. અને 1 કરોડ રૂપિયા તમે એવું બને તમારા થેલામાં કે આજુબાજુમાં એક્ટિવા ગાડીમાં ફોર વ્હીલમાં ડેકીમાં ગમે ત્યાં રાખીએ ઓલા તો કોથરા ઓય ગોધરા નાખતા હોય આપણે બધાય એવી રીતે આપણે જાય હે. તો અહીંયા એ વાત આપણને કહી કે ભાઈ વ્યવહારની અંદર ઉપયોગમાં સરળતા થાય ને આથી આપણને કીધું. શિષ્ય કે માન્યા જી કાગળની મુદ્રા એ અપરા અપી કશ્ચિત વિશેષ, કાગળની મુદ્રાની કે બીજી કોઈ વિશેષતા? હાચું હાલો આ એક હાચું, કાગળની મુદ્રાનો હજી બીજું કાંઈ તો અહીંયાનું કારણ કાંઈક તો તથ્ય હશે. ગુરુજી કે ધાતુમય મુદ્રા ભાર સહિતા, કાગળની મુદ્રા ભાર રહેતા, ધાતુના ભાર લાગે કાગળનો ભાર લાગે. કાગળની મુદ્રા યા વહનમ સર્વથા સુકર, ગમે યા લઈ જઈ શકો, વ્યવહારે જ સારલ્ય, વ્યવહાર કરવામાં સરળતા થાય બરાબર. આર્થિક વ્યવહારો કરવા હોય કોકને ક્યાં જવું હોય તમે આદાન પ્રદાનમાં સરળતા થાય. ઓલા સિક્કા લઈ હો કોકનું હાથ ભેણું કરવા કે 501 રૂપિયા ચાંદલો કરો 500 સિક્કા હોય તમારે હગા કેમ ઉપાડો ઓલો હાચવે ઓલો ગણે ત્યાં પાછળ લાઈન નું થઈ ગયું હોય 250 ભણે. તો કાર્ગજી મુદ્રા યા પ્રતિકૃતિ કરણમપી સરળતયા કર્તુમ શક્યતે તેનો દુર્જના તસ્ય પ્રતિકૃતિ વિરચ્ય વ્યવહાર પુરંતિ ચેત મહતિ હાનિ ભવતિ. અરે કોકી કે આમાં હળી હંચા કરવા વાળા આવી જાય અને આની નકલ કરી નાખે તો કાર્ય કરી દીધી કે વ્યવહારમાં તો બહુ મોટું નુકસાન થાય. આપણે તો કેટલું બધું ઓલું થઈ જાય કોક નોટું બનાવવા માટે તો હાનિ સ્તુ ભવતિ એવો. ગુરુજી કે હાનિ તો થાય વસ્તુતઃ તાદૃશમ કર્મ કસ્યચિત દેશસ્ય આર્થિકી વ્યવસ્થા ગણે પાતયિતુમ શક્નોતિ તાદૃશમ ન ભવે દ્વિતીયતા કાગજી મુદ્રયા કશ્ચિત વિશેષ. ભાઈ આવું થાય ને આમાં કોક છે ને દેશ ખતમ થઈ જાય પૂરા થઈ જાય. અને આ કારણ માટે કાગળની મુદ્રા છે એમાં કંઈક વિશેષ કાર્ય કરવામાં આવ્યું છે જેથી કોઈ વ્યક્તિ નોટને છે છાપી ન શકે. નોટ છાપે કોઈ ડુપ્લિકેટ છે કારણ કે નોટની એટલી વિશેષતાઓ બતાવવાની. શિષ્ય કે ગુરુજી એઓને ખરી વિશેષતા છે કાગળની મારે સાંભળવી છે. સાંપ્રતિકે વ્યવહારે રૂપ્યક નામના કાગળની મુદ્રા પ્રચલિત હશે તસ્યા શાસનનો બહુની કૂટસ્થાનાની સ્થાપના. ઈ કે ભાઈ હમણાં જ ઈ કે
નોટ છાપવામાં આવી બરાબર. હવે એ નોટ ની અંદર ઘણી બધી ગુપ્ત રીતે અંદર બધું છાપવામાં આવ્યું. જો એટલે અહીં 100 રૂપિયાની નોટ બતાવી એમાં વોટર માર્ક છે બરાબર. અહીંયા તમે જો ભારતીય સ્ટેટ બેંક વાળું આપી દીધું, પ્રિન્ટિંગ જોવો, એની સિક્યુરિટી જોવો બરાબર, કેટલી વસ્તુ છાપણી કામની વસ્તુ જોવો, રક્ષા સૂત્ર દોરો બાંધવામાં આવે બરાબર. તમે નોટ હાથમાં રાખશો ને તમને ખબર પડશે, રૂપિયા નામની કાગળની મુદ્રા પ્રચલિત થયેલી, તેમાં સરકાર વડે ઘણા બધા ગુપ્ત સ્થળ મૂકવામાં આવ્યા જે આ પ્રમાણે છે બરાબર. ગુપ્ત સ્થળો મૂકવામાં આવ્યા જે આઈને જ ખબર હોય તમારી સામે આ ગુપ્ત સ્થળો છે. તમે આ જોવો બધી ગુપ્ત વસ્તુ, અહીંયા જો રજિસ્ટર દેખાય છે બરાબર, અહીંયા માઇક્રો જોવાનું, અહીંયા જો વિઝ્યુઅલી ઇમ્પ્રેટ દેખાય છે. બહુ ઇંગ્લિશ મારામાં ન જતા પણ આ વસ્તુ ઉપર ફોકસ કરજો બરાબર. તો આ બધું 100 રૂપિયા અને તેથી વધારે રૂપિયાની કાગળની ભારતીય મુદ્રામાં જળ ચિહ્ન છે, જળ ચિહ્ન ગોતવામાં દેખાય છે. આગળ કેમ કે ઉપસાવેલું મુદ્રણ છે, આમ સુરક્ષા કરનારો એક વચ્ચે તાર છે. હજી જોજો આગળ, અતિ સૂક્ષ્મ અક્ષરોનું લખાણ છે, અતિ સૂક્ષ્મ જોજો. નકલ કરનારા આ વિશિષ્ટ ને નકલોમાં કરવા માટે સમર્થ બનતા નથી. આ જેટલી વસ્તુ છે આટલી વસ્તુ કોઈ નકલ કરવા વાળો વ્યક્તિ હોય આટલું ઝીણવટ ભર્યું આટલું કામ એનાથી થાય શકે નહીં. એટલે નોટ છે ને પ્રોપર આવી બન્યાવી જ ન શકે. આમાં જો 100 રૂપિયા છે ને, અહીંયા છાનું ગુના 100 રૂપિયા લેખા, નોટને ઊંચી કરો તો વચ્ચે 100 રૂપિયા દેખાય બરાબર. તો આવી રીતે ઘણા બધા વિશેષતા શિષ્ય કે સાધુ સાબાસ વાહ ગુરુજી ભવદ્ભી સમ્યક પ્રબોધિતા બહુ સારું સમજે. અસ્માભિ સર્વે દેશવાસીભિ કાગળથી મુદ્રા વર્તમાના એતે સર્વે વિશેષા વિશેષત અવગંતવ્યા યેન વાસ્તવિકી કૃત્રિમા ચ મુદ્રા વયમ સરળતયા અવગંતુમ શક્નુયામ કિમન્યે. ઈ કે વાહ ગુરુજી વાહ, હવે હું આ બધાયને દેશમાં કાગળની મુદ્રાની વિશેષતાઓ ફરીશ અને કહીશ જેથી કોઈ વ્યક્તિ અહીંયા આવી અને આવી ખોટી ચલણી નોટું બનાવે નહીં અને એ પણ હેરાન ન થાય અને આપણને પણ હેરાન કરે નહીં. ભારતની જે આ વિશેષતા છે એના વિશેની હું વાત કરીશ, એના કૂટ સ્થાનાની, એના જે ગુપ્ત અંદર રહેલા છે એ બધી વાત હું જણાવીશ. મહોદય આપની પાસેથી જાણકારી મેળવી દેશવાસીઓ પાસે કાગળની મુદ્રાની વિશેષતાઓ કહીશ, વાસ્તવિક અને બનાવટી મુદ્રાઓ વચ્ચે શું ફેર છે એના વિશે હું એને જણાવીશ કે આટલું ઝીણવટ ભર્યું જોવો તો તમારું કામ થઈ જાય. ભારતીયો કાગળના રૂપિયામાં રહેલા સરકાર વડે રાખવામાં આવેલા છે એવા ચિહ્નોને બોધ કરાવીશ, આપણે સમજવું જોઈએ, ત્યારે જ આ રૂપિયાની નકલ કરવાનો સંભવ બનશે. નહીં સમજી લેજો આપણે નકલી નોટું ગોટું કઈ કરાય નહીં, નકર એમાં આપણે શું થઈ જાય, હેરાન થઈ જાય. તો આ આપણો મસ્ત મજાનો નાનો અને નાજુકડો એવો આપણો પાઠ છે બરાબર. આઈ હોપ બધાને ફૂલ મોજ આવી ગઈ છે, આવ્યું હશે, સમજી ગયા હશો. તો આ પાઠ ઉપરથી તમને જે મજા આવી હોય નીચે કોમેન્ટમાં કરજો, કયો પાઠ જોવા માંગો છો, કયો પાઠ તમને અઘરો લાગે છે એ પણ મને કોમેન્ટમાં કહેજો, જેથી જલ્દીથી જલ્દી મસ્ત મજાનો તમારો હું વિડીયો લઈને આવીશ અને તમને પણ મોજ આવશે. આઈ હોપ બધાને મોજ આવી ગઈ છે. નીચે લખી નાખો ધડબડાટી ધાણા જીરું માધેવ હર, કયો વિડીયો જોઈએ છીએ, લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરો અને ધડબડાટીને ધાણા જીરું 12 માં બોલાવું છે, 100 માંથી 100 માર્ક લેવા છે. તમે તૈયાર થઈ ગયા હોય તો હવે કઈ ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી નવા અંદાજમાં નવા જુનૂન અને નવા જુસ્સાની સાથે તમને મળીશ. ત્યાં સુધી થેન્ક યુ, નમો નમઃ, જય હિન્દ.